વડોદરા શહેરમાં સર્જાયેલા નિમેટા પાણી કાંડ બાદ ભાજપના કાઉન્સિલરે 20 મહિના અગાઉ કરેલી દૂષિત પાણી અંગેની રજૂઆત તંત્રે ધ્યાને ન લેતા હવે રાજ્ય સરકારે કડકાઈ દાખવી છે. રાજ્ય સરકારે કાઉન્સિલરને દૂષિત પાણી મુદ્દેની રજૂઆત અંગે પાલિકાએ કયા કયા પગલાં ભર્યા છે તેનો પાલિકા પાસે અહેવાલ માંગ્યો છે. વડોદરામાં ચકચાર જગાવનારા નિમેટા પ્લાન્ટમાં જામેલી ગંદકીથી સર્જાયેલા દૂષિત પાણી કાંડની ઘટના બાદ હજી પણ શહેરની કેટલાક સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. જોકે નિમેટા પાણી કાંડ પૂર્વે ભાજપના કાઉન્સિલરે નિમેટા પ્લાન્ટની મુલાકાત લઈ પ્લાન્ટમાં સબસલામત નહીં હોવા મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું. વિજય પવારના જણાવ્યા અનુસાર તેઓએ 20 મહિના અગાઉ પાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ તેઓની રજૂઆતની અવગણના કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા વકરી હતી. દૂષિત પાણીની સમસ્યા વકરતા તેઓએ મુખ્યમંત્રીને પત્ર લખી તેઓને દૂષિત પાણી મુદ્દે કરેલી રજૂઆતને સાંભળવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે આ મુદ્દે હવે કડકાઈ દાખવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ભાજપના કાઉન્સિલર વિજય પવારે શહેરના નાગરિકોને ગંદુ, ચીકણું અને ડહોળું પાણી આપવામાં આવે છે અને તે બાબતે ગંભીરતા ન લેવા અંગે કરેલી રજૂઆત મુદ્દે 5 દિવસમાં અહેવાલ સોંપવા પાલિકાને જણાવ્યું છે. હવે ગંદા પાણીની સમસ્યાને લઈને મેં સીએમ સાહેબને લેટર લખેલો, નાયબ મુખ્યમંત્રીને બી લખેલો, મુખ્યમંત્રીને બી લખેલો કે આ પાણીની સમસ્યા આજની નથી. આજે વિકટ પરિસ્થિતિ થઈ છે, પણ આની શરૂઆત થયેલી 17મા 8મા મહિનામાં શરૂઆત થયેલી અને અમારા વિસ્તારની અંદર પીળું પાણી શરૂ થઈ ગયેલું અને એના લીધે હું 10મા મહિનામાં ભાઈબીજના દિવસે 2017માં નિમેટા પ્લાન્ટ પર ગયો. ત્યાં જાણવા મળ્યું કે નિમેટા પ્લાન્ટથી જ પાણી પીળું આવે છે અને ત્યાં જે બેક વોટર સિસ્ટમ જે ખરી ને એ સિસ્ટમ જ બંધ થઈ ગયેલી અને એ જે તે ટાઈમે લેટર બી લખેલા કમિશનરને, સામાન્ય સભામાં બી રજૂઆત કરી, કોઈ એનું ધ્યાન દોરેલું નહીં. હવે એ જે તે ટાઈમે મેં બોલ્યો અને તે ટાઈમે આ લોકોએ ધ્યાન દોર્યું હોત ને તો આ વિકટ પરિસ્થિતિ થાત નહીં. પછી આ લોકોએ 6-8 મહિના પહેલાં કેમિકલ, પીએસસી કેમિકલ નાખવાનું શરૂ કર્યું. હવે પીએસસી કેમિકલ નાખવા પછી શું છે, બધું લીલ બેસી ગઈ અને પછી 23 માર્ચે લગભગ કઈ વોટ શટડાઉન લીધેલું. હવે શટડાઉન લેવાની જોડે જોડે પાણી બી છોડી દીધું. હવે શટડાઉનની જોડે પાણી છોડવાથી શું છે, લીલ ઠેઠ લોકોના ઘેરે સુધી પહોંચી ગઈ અને પછી એકદમ ખરાબ પરિસ્થિતિ થઈ. એટલે પછી મારે આ લેટર લખવો પડ્યો સીએમ સાહેબને કે ભાઈ આ પ્રમાણેની મેં રજૂઆત કરેલી છે અને કોઈ ધ્યાન દોરેલું નથી, એના પર તમારે પગલાં લેશો. એટલે હમણાં ગઈકાલે જ કમિશનરને લેટર આવ્યો છે અને 5 દિવસમાં એમને જવાબ માંગેલો છે કમિશનરભાઈ. ભ્રષ્ટાચાર તો ના કહેવાય, પણ જે કોન્ટ્રાક્ટરને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો ને એ લોકોએ કામ વ્યવસ્થિત નહીં કરેલું અને જે પ્રમાણે જેટલા માણસો ત્યાં મૂકવા જોઈએ એ માણસો તે નથી મૂકેલા. હવે જે આજવા નિમેટા પર પહેલાં જે માણસો કામ કરતા હતા એનું તમે લિસ્ટ કાઢો કે કેટલા માણસો કામ કરતા હતા અને અત્યારે એને કેટલા માણસો મૂક્યા છે એનું લિસ્ટ કાઢશો તો તમને ત્યાંથી જ ખબર પડશે કે મેન પાવર બી ઓછો છે અને તે નિમેટા પ્લાન્ટ પર 15 દિવસે વોટર બેક, આપણે બેક વોટર સિસ્ટમની એક સિસ્ટમ છે, એમાં લીલ બેહી જાય તો 15 દાડે મહિને તમારે બેક વોટર સિસ્ટમ ચાલુ કરીને એને એક કચરો બહાર કાઢવાનો હોય છે. એ સિસ્ટમનો આ લોકોને ખબર જ નહીં ને આ સિસ્ટમ એ લોકોએ વાપરી જ નહીં અને એ બંધ રહીને બંધ રહેલી એટલે એ લીલ જામી ગઈ ને આ પીએસસી કેમિકલ નાખ્યા પછી પતી જ ગયો બધું કેલ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.